संस्कृत में 5 काल है, वर्तमान काल, व्यस्तंभूत काल, भविष्य काल, आज्ञान अने विद्यत। एमा आपणे बे छेल्ला बे कालनो अभ्यास करवानो बाकी छे, आज्ञान अने विद्यत। वर्तमान काल वगैरह कालनो अर्थ कहेवा माटे काल, पुरुष अने वचन एम 3 बाबतो ध्यानमां लेवानी होय छे। एज प्रमाणे आज्ञा वगैरह अर्थोने कहेवा माटे अमुक चोक्कस अर्थ, पुरुष अने वचन एम 3 ज बाबतो ध्यानमां लेवानी होय छे। આમ સંસ્કૃત ભાષામાં આજ્ઞા, પ્રાર્થના, આશીર્વાદ વગેરે જેવા અર્થને કહેવા માટે આજ્ઞા વાપરવામાં આવે છે। જ્યારે કોઈ ક્રિયાના સંદર્ભે આજ્ઞા વગેરેનો અર્થ કહેવાનો થાય છે ત્યારે આજ્ઞાર્થના ક્રિયાપદો વાપરવા પડે છે। આમાં આજ્ઞાનો અર્થ પ્રથમ આવતો હોવાથી આવા ક્રિયાપદોને આજ્ઞાર્થ તરીકે ઓળખવામાં આવે છે। તો આજે આપણે સૌ પ્રથમ આજ્ઞાર્થના પ્રત્યયો જોઈશું અને તેના રૂપો જોઈશું। આજ્ઞાર્થના પ્રત્યયો, પ્રત્યયો છે એના બે પદ હોય છે, પરસ્મૈપદી પ્રત્યયો અને આત્મનેપદી પ્રત્યયો। અત્યારે આપણે પરસ્મૈપદી પ્રત્યયો જોઈએ છીએ। એમાં સૌપ્રથમ એક વચન, દ્વિવચન અને બહુવચન, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ આ દરેક કાળમાં કોમન બાબત છે। ઉત્તમ પુરુષ એક વચન આની, દ્વિવચન આવ, બહુવચન આમ। મધ્યમ પુરુષ એક વચન, એને કાંઈ પણ પ્રત્યય નથી લાગતો અથવા ક્યારેક દ્વિ પ્રત્યય લાગે છે। મધ્યમ પુરુષ દ્વિવચન તમ, મધ્યમ પુરુષ બહુવચન ત। અન્ય પુરુષ એક વચન તું, અન્ય પુરુષ દ્વિવચન તામ, અન્ય પુરુષ બહુવચન અંતુ। એટલે કે આજ્ઞાર્થના પરસ્મૈપદી પ્રત્યયોને યાદ રાખવા માટે તમારે આ રીતે સરળ એક સળંગ બોલવાનું, આની આવ આમ, હી તમ ત, તું તામ અંતુ। હવે આ પ્રત્યયો છે એના ઉપરથી આપણે રૂપ બનાવશું। તો અહીંનો પ્રત્યય આની છે, પટ છે એ ધાતુ છે, એને હું આની પ્રત્યય લગાડીશ એટલે બનશે રૂપ પઠાની। દ્વિવચનનો પ્રત્યય આવ છે, પટ ધાતુને આવ પ્રત્યય લાગતા રૂપ બનશે પઠાવ। બહુવચનનો પ્રત્યય આમ છે, પટ ધાતુને આમ પ્રત્યય લગાડતા રૂપ બનશે પઠામ। એટલે કે ઉત્તમ પુરુષ એક વચન પઠાની, દ્વિવચન પઠાવ, બહુવચન પઠામ। એ જ રીતે મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય કાંઈ નથી, એટલા માટે અહીંયા આપણે મૂળ ધાતુ છે પઠનું પટ રાખશું। દ્વિવચનનો પ્રત્યય તમ છે એટલે પટ ધાતુને તમ પ્રત્યય લાગીને રૂપ બનશે પઠતમ। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય ત છે એટલે પટ ધાતુને ત પ્રત્યય લાગીને રૂપ બનશે પઠત। પરસ્મૈ પદના મધ્યમ પુરુષના રૂપા પ્રમાણે બનશે પઠ, પઠતમ, પઠત। અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય તું છે એટલે પઠ ધાતુને તું પ્રત્યય લાગીને રૂપ બનશે પઠતું। અન્ય પુરુષ દ્વિવચનનો પ્રત્યય તામ છે એટલે પઠ ધાતુને તામ પ્રત્યય લાગીને રૂપ બનશે પઠતામ। અન્ય પુરુષ બહુવચનનો પ્રત્યય અંતુ છે એટલે પઠ ધાતુને અંતુ પ્રત્યય લાગીને રૂપ બનશે પઠંતુ। હવે પટ ધાતુ લઈને એને આજ્ઞાર્થના પ્રત્યયો લગાડીને આપણે આજ્ઞાર્થના પરસ્મૈપદીના રૂપ બનાવ્યા। રૂપ છે એક વખત એનું પઠન કરી જાઓ। ઉત્તમ પુરુષ એક વચન પઠાની, દ્વિવચન પઠાવહ, બહુવચન પઠામહ। મધ્યમ પુરુષ એક વચન પઠત, દ્વિવચન પઠતમ, બહુવચન પઠત। અન્ય પુરુષ એક વચન પઠતું, દ્વિવચન પઠતામ, બહુવચન પઠંતુ। અહીંયા આપણે આજ્ઞાર્થના માત્ર પરસ્મૈપદના પ્રત્યયો છે એ પૂર્ણ કર્યા।